चोर टोळकीनी गिरफ्तारी। राजकोट शहेरमां चोर टोळकीनी फरीथी कार्यरत थई होय तेवुं लागी रह्युं छे। अवारनवार थती चोरीनी घटनाओने पगले पोलीस हरकतमां आवी छे, ત્યારે આવી જ એક ચોર ટોળકી પકડવા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફને સફળતા મળી છે। પોલીસે 4 સભ્યોની ચોર ટોળકીને દબોચી લઈને તેઓની પાસેથી 35 જેટલા ચોરો મોબાઈલ, 2 વાહન અને ચાંદીનું કડું સહિત મુદ્દા માલ કબજે કર્યો છે। પોલીસે વધુ તપાસ અર્થે 4 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન રૂખડીયા કોલોનીની ફાટક નજીક 4 ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા હોય તેવી માહિતીના આધારે ત્યાં જોડી જઈને તેઓના નામ પૂછતા વિજય ઉર્ફે મુન્નો ઉર્ફે વિજોળો, લવુ શંકર ધામેલ, ભરત ઈશ્વર ભાગ્યા, રફીક ઉર્ફે ગોલી રજાક અને આઝાદ મીર હોવાનું જણાવ્યું હતું। આ ચારે શકમંદોની તલાશી લેતા તેઓની પાસેથી અલગ અલગ કંપનીના 35 મોબાઈલ તેમજ એક ચાંદીનું કડું મળી આવ્યું હતું, જેથી તેઓની પાસે રહેલ તમામ મુદ્દા માલ કબજે લઈને ચારેની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ તેઓ પાસેથી 2 વાહન પણ કબજે કરાયા હતા। આ મોબાઈલ કડું તેમજ બંને વાહનો ચોરીના હોવાની કબૂલાત આપી હતી। ચારે આરોપીઓએ જણાવ્યું હતું કે ભીડવાળા વિસ્તારોમાં જેવા કે એસટી બસ સ્ટેન્ડ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં તેઓ જતા હતા અને આ તકનો લાભ લઈને લોકોની નજર ચૂકવીને મોબાઈલ સહિતની વસ્તુઓ ચોરી લેતા હતા। આ આરોપીઓ અગાઉ પણ નાની મોટી ચોરીઓમાં સંડાવેલ છે। પોલીસે 35 મોબાઈલ, 1 કડું તેમજ 2 વાહનો મળી કુલ 156,000 નો મુદ્દે માલ કબજે લીધો હતો। વગેરે ડિસ્ટર્બના માણસો સાથે આજ રોજ બાતમી મળે, જે બાતમીના આધારે 4 આરોપીને પકડેલ, તેમની પૂછપરછ કરતા તેમણે લગભગ તેમની પાસેથી 35 મોબાઈલ, 2 બાઇક ને 1 ચાંદીનું કડું કબજે કરેલ, જે અંદાજે કિંમત 156,000 ની થાય છે અને વધુ તપાસ એ બાબતે ચાલુ છે। આરોપીઓ નાની મોટી ચોરીમાં પહેલા સંકળાયેલા જ હતા અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીઓ કરેલાનો જણાયા હતા। બસ સ્ટેશન પાસે કે બજારમાં કે માર્કેટમાં કોઈ લોકો જાય તેમનું ધ્યાન ના હોય તે રીતે મોબાઈલો દુકાન પાસે ઉભા હોય તો કોઈ મોબાઈલ મૂક્યો તે રીતે પડાવી લેતા હતા। MSU ટીચર્સ દ્વારા આવેદન પત્ર શહેરની MS યુનિવર્સિટી ઓલ ઇન્ડિયા ફેડરલ ટીચર્સ એસોસિએશન દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈને આજરો તમામ શિક્ષકો દ્વારા MSUના વાઇસ ચાન્સેલરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ આપ્યું હતું। ત્યારે વાઇસ ચાન્સેલર દ્વારા તેઓને દિલાસો આપવામાં આવ્યો હતો કે તેઓ સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરીશું। આજે અમારો ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ની જે અમારું આંદોલન છે, આજે અમારું સાહેબ એક આજે અમારું ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં એક આંદોલનનો ભાગ કર્યો છે અને જંતર મંતર ઉપર આજે અમારા યુનિયનના રિપ્રેઝેન્ટેટિવ ત્યાં હાજર રહી અને આ સરકારને જે અમારી માગણીઓ છે એ માગણીઓને વાચા આપે, અમારા પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરે। કારણ કે આ એવી એક સરકાર આવી છે કેન્દ્રમાં કે જેને આજ સુધી એક પણ વાર અમારા એસોસિએશનને મળવાની સમય નથી આપ્યો। એમને 7મા પગાર પંચનું અમલ કરવાના છે, 6ઠા પગાર પંચની ક્ષતિઓ દૂર કરવાની છે અને જે આજે શિક્ષણમાં CBSE સ્કીમ નાખીને જે અંધકારમય વાતાવરણ કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ કે CBSE સ્કીમ અત્યારે વાપરવા જોઈએ, યોગ્ય નથી। જ્યારે સ્ટાફ 80% નથી એવા સંજોગોમાં આવી સ્કીમ કોઈપણ રીતે યોગ્ય નથી અને જે 2004થી શિક્ષકોના પેન્શનના હક છીનવી લીધા છે તે હકોનું પાછું પુનઃસ્થાપન કરાય, આ બધી અમારી માગણીઓ છે। જે માગણીનો અત્યાર સુધી આ જાડી ચામડીની સરકારે કોઈ નિર્ણય લીધો નથી એટલે તેઓને આ સંભળાય એટલા માટે આજે આંદોલનના એક પ્રતિક રૂપે આજે અમે પણ અહીંયા એક આવેદન આપી રહ્યા છે અને અમારા વતી કેન્દ્ર સરકારના HRD મિનિસ્ટરને પણ એક અમારું યુનિયન ત્યાં આપવાનું છે। MSU ટેકનોલોજી ખાતે પ્રેરણા ઇવેન્ટ MSUના ટેકનોલોજી ફેકલ્ટીના ખાતે આજથી પ્રેરણા ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂટબોલની રમત, હાથ બાંધીને અનોખી રમતો રમવામાં આવી હતી, સાથે સાથે ફિઝિકલી હેન્ડીક્રાફ્ટ દ્વારા એક ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રમત 3 દિવસ ચાલશે। હા, હું યશ દરજી, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં, અમારે ત્યાં છેલ્લા 9 વર્ષ એક ઇવેન્ટ થાય છે પ્રેરણા ધ ઇમેન્સિપેશન કરીને, જે બેઝિકલી એક સોશિયલ ઇવેન્ટ છે જે હવે નેશનલી રેકોગ્નાઇઝ સોશિયલ ઇવેન્ટ થઈ ગઈ છે, જેના અંતર્ગત અમે આજે 7 ઓગસ્ટના રોજે
અત્યારે ફિઝિકલ હેન્ડીકેપ ક્રિકેટ થઈ રહ્યું છે, થોડી વાર પછી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ક્રિકેટ થશે, એટલે કે બ્લાઇન્ડ પીપલ ક્રિકેટ રમવાના છે. અત્યારે જે તમે સેટઅપ જોવો છો એ છે કિક એન્ડ રશનો, જેની અંદર અમે જેટલા બી નોર્મલ સ્ટુડન્ટ છે એમના હાથ બાંધી દીધા છે. એનું મુખ્ય ઉદ્દેશ એ છે કે એ લોકોને ખબર પડે કે ડિસેબિલિટી હોય ત્યારે ફૂટબોલ રમવું કેટલું અઘરું પડે છે. નોર્મલ ફૂટબોલ કોઈ પણ ખેલી શકે છે, પણ જ્યારે ડિસેબિલિટી આપવામાં આવે ત્યારે એનો આનંદ જ કંઈક અલગ હોય છે. એટલે અમારો મુખ્ય હેતુ એને પાછળનો એ છે. વોર્ડ નંબર 12 માં બિલ વધુ આવતા રોષ. વડોદરા શહેર વોર્ડ નંબર 12 માં આવેલા મકરપુરા જીઆઈડીસી ખાતે કોમર્શિયલ મિલકત ધરાવતા અને 4 ગણાથી 8 ગણા વેરા બિલ અપાયા છે, જેના પગલે આ મિલકતધારો કોમા મ્યુનિસિપલ તંત્ર સામે રોષની લાગણી જન્મી હતી અને વોર્ડ કે કચેરી ખાતે વેરા બિલની હોળી પણ કરવામાં આવી હતી. મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કરદાતાઓને આવેદન પત્ર કાઉન્સિલર ચિન્મન ગાંધી વડપણ હેઠળ આપ્યું હતું. એરપોર્ટ વર્કશોપ નાગરિકોને અવર જવર માટે અને નાગરિકો સહેલાઈથી પહોંચે તે માટે વિમાની સેવાઓ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરની હરણી એરપોર્ટ ખાતે એક સીએસએફ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓને જે કોઈ ફરિયાદ આવે તેનો નિકાલ કેવી રીતનો કરવો અને અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો તે કેવી રીતનો સોલ્વ કરવો તેની સમજ આપવામાં આવી હતી, જેમાં શહેરના પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન હાજર રહ્યા હતા. હિન્દી યા ગુજરાતી? આજે વડોદરા એરપોર્ટમાં એરપોર્ટ ડાયરેક્ટર સીએસએફના અધિકારીઓ ઓપરેશનલ ડાયનેમિક્સ બાબતમાં એક સેમિનાર યોજવામાં આવ્યા છે. એ સેમિનારમાં મને બોલાવવામાં આવ્યા છે એટલે હું આવ્યા છું. મને ખૂબ આનંદ છે, જેટલા ઓર્ગેનાઇઝેશન્સ એરપોર્ટમાં કામ કરી રહ્યા છે એના વચ્ચે કેવી રીતે સંબંધો સાચવવાનું અને કોઈ પણ કોન્ફ્લિક્ટ આવે એને કેવી રીતે એનો નિકાલ કરવાના વિષય અમે ચર્ચા કર્યું છે અને આખા દિવસ આ સેમિનાર ચાલવાનું છે. અને પોલીસ પણ એક ઓર્ગેનાઇઝેશન છે, એ એરપોર્ટના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે, એ પણ અમારા માટે પણ ખૂબ લાભદાયક છે. હું આશા રાખું છું તમામ અધિકારીઓને તમામ બ્રાન્ચેસને આ એવી સેમિનાર અવારનવાર યોજાતે રહેવું જોઈએ અને બધાના મદદરૂપ થશે અને તમામને આ શિબિરમાં ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરશે અને એની ફાયદા ઉઠાવશે એ મારો શુભકામના છે. અને બધાનું આ પ્રમાણ આ જગ્યા કર્યું છે અને મને આમંત્રણ આપે તે બદલ હું એમને આભાર માનું છું. બોપલ ગાયત્રી પરિવાર ગુરુરથ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય તથા માતા ભગવતીના શુભ સૂક્ષ્મ સાનિધ્યમાં ગુરુરથનું આયોજન કર્યું હતું. તેમાં 200 થી વધારે આઈસર ગાડી તથા અનેક વાહનોની રેલી દ્વારા ગુરુદેવના વિચારો સંકલ્પો તથા વાતાવરણમાં વિચારોની શુદ્ધતા માટે ગુરુ તપ દ્વારા તેના શિષ્યોની સંખ્યા હજારો ગણી આ રેલીમાં ભાગ લીધેલ હતો. તેમાં ગોમા પરસોત્તમ ધામ આશ્રમ ગાંધી પરિવાર બોપલ સાણંદની ગાડીઓની રેલીનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ગાયત્રી શોભાયાત્રા કરવાના છીએ. સમગ્ર ગાયત્રી વિશ્વ અખિલ વિશ્વ પરિષદમાં ગાયત્રી પરિવાર વાળા બધા સુધી શાખાના બધા એકઠા થઈ અને 108 ગાયત્રીના બધા રથ કાઢવાના છીએ. વિશ્વનું કલ્યાણ થાય, આખા સમાજનું કલ્યાણ થાય એના માટે અમે આ યોજના કરીએ છીએ. ગાયત્રી પરિવાર સમગ્ર ગાયત્રી પરિવાર વ્યસન મુક્તિ અને અનેક સંસ્કારો પણ કરે છે. સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરે છે. અંધકારમાંથી પ્રકાશ લઈ જનાર ગુરુ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે અમે સમગ્ર લોકોને જન જન સહિત એવો પરિચય આપ્યો છે કે ગુરુ વિના અંધકાર છે અને અત્યારે ચાલી રહ્યું છે વિશ્વમાં, એના માટે લોક કલ્યાણ માટે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.